સૌપ્રથમ દરેકને એવો વિચાર આપતો છે કે પ્રગટ એકતા યાત્રા શા માટે કાઢવામાં આવી રહી છે. તો આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ મિહિરભાઈ એવો વિચાર આવ્યો કે મારે સમાજને માત્ર કોઈ જિલ્લો નહીં, કોઈ રાજ્ય નહીં, કોઈ દેશ નહીં, સમગ્ર આંતરિય આંતરરાષ્ટ્રીય બધા વિશ્વના દેશોમાં જેટલા પણ બ્રહ્માંડો વસેલા છે એ દરેકને એક કરવા છે. આટલો મોટો વિચાર આપણે કદાચ આપણો એક શહેરમાં વસતા બ્રહ્માંડોને ભેગા કરવાનો વિચાર પણ આપણે નથી કરતા. ઘણી વખતે આટલા બધા ભેગા કરવા એટલે બહુ અઘરું કામ. તો આ માણસે, આ યુવાને સંપૂર્ણ વિશ્વમાં વસતા બ્રહ્માંડોને એક સ્ટેજ પર લાવવાનો વિચાર કર્યો, મિત્રો, એ બહુ મોટી વાત છે. તો સૌપ્રથમ આ બધાને ભેગા કરવા હશે તો એના માટે દરેક અલગ અલગ આપણા સમાજનો જે રીતે સૌરાષ્ટ્ર સમાજ છે, સાબરકાંઠા સમાજ છે, બનાસકાંઠા સમાજ છે, દરેક જગ્યાના સામાજિક વ્યવસ્થા, ભૌગોલિક વ્યવસ્થા, એમની રહેણી કહેણી, એમના મંતવ્યો આ જાણવા જરૂરી. આજે માનો કે સાબરકાંઠા સમાજ છે, ઘણો અત્યારે આપણું કોઈ સમાજનું કોઈ એવું સંગઠન નથી કે જે સાબરકાંઠા ગયું હોય, બનાસકાંઠામાં ગયું હોય. તો એ દરેક જગ્યાએ જશે, ત્યાંની વ્યવસ્થા જોશે, પછી એમને ખ્યાલ આવશે, લોકોના મંતવ્યો રહેશે. તો સમાજને એક સ્ટેજ ઉપર લાવવા માટે શું કરવું એ એમને પછી 100% આઈડિયા આવશે. આ વિચારથી એ અત્યારે એકતા યાત્રાનો રથ લઈને સમગ્ર ગુજરાતમાં ફરી રહ્યું. અત્યારે હું આપને મોડાસાનું ઉદાહરણ આપું તો મોડાસા સિટીમાં કદાચ તમારે કોઈ ટચમાં હોય તો એમને પૂછી જજો. સમગ્ર મોડાસામાં મોટા મોટા 20-20 ફૂટના બેનરો લાગેલા છે. સમગ્ર મોડાસા સિટીમાં બ્રહ્માંડ એકતા યાત્રા મોડાસા સિટીમાં ચર્ચાનો વિષય થઈ ગયો કે બ્રહ્માંડ એકતા યાત્રા શું છે. કારણ કે ત્યાં સમાજનો કોઈ માણસ અત્યાર સુધી કોઈ સંગઠન પહોંચ્યું નથી. તો સંપૂર્ણ આંતરરાષ્ટ્રીય મતલબ સમગ્ર વિશ્વ લેવલે આ સંગઠનને મજબૂત બનાવી આપણા સમાજ માટે કંઈક કરી છૂટવું છે એવી ભાવના લઈને મિહિરભાઈ જ્યારે અમેરિકાથી નીકળ્યા ત્યારે એમના મધર ફાધરને કહીને નીકળે કે આજથી હું તમારો પુત્ર નહીં, હું મારા બ્રહ્માંડ સમાજનો પુત્ર છું અને એના માટે મારે જે કંઈ કરવું પડશે એ હું કરીને જલ્દી એવી સંકલ્પ મતલબ સંકલ્પ લઈને નીકળ્યા છે એવા મિહિરભાઈને આપણે સૌ હવે સાંભળીશું. આપણે એક મંચ ઉપર ભેગા થઈએ, આપણી શક્તિઓ વિખરાઈ નહીં પડે.